જુનાગઢના માળિયા ખંભાળિયા ગામે રાજકીય વગના કારણે ગરીબ ખેડૂત ભોગ બન્યા છે. સાંસદ અને ધારાસભ્યના જિંગા ફાર્મના ખારા પાણી ખેતરમાં ઘૂસતા ખેડૂતોના પાકને મોટા ભાગે નુકસાન થયું છે. ખારા પાણીમાં ખેડૂતોની જમીનને નુકસાન થયું છે તો જમીનમાં રહેલા પાકને પણ લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ખેડૂતોએ અનેક વાર રજૂઆત કરી છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવ્યા, જેના કારણે હવે ખેડૂતોએ આ નુકસાનને લઈ રોષે ભરાયા છે. ઉલ્લેખનીય છે કે સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય વિમલ ચુડાસમાના ફાર્મ આવેલા છે કે જેમાં ખેડૂતોએ અનેક વાર રજૂઆત કરી છે કે આ ફાર્મનું પાણી તેમના ખેતરોમાં ઘૂસે છે, જમીનને નુકસાન થાય છે, છતાં પણ તંત્રે કોઈ પગલાં ન લીધા. ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે રાજકીય વંગ સામે તંત્ર લાચાર બન્યું છે. જિંગા ફાર્મના તળાવ ફાટતા ખેડૂતોને થયેલું જે નુકસાન છે તેની ભરપાઈ કોણ કરશે? ખેડૂતોએ રજૂઆત કરી હતી તો વ્યવહારિક ધોરણે ઉકેલ શા માટે શોધવામાં ન આવ્યો? સાંસદ અને ધારાસભ્યના જિંગા ફાર્મ હતા એટલે ચૂપ રહેવામાં આવ્યું કે પછી તળાવ ફાટવાથી જે પાકને નુકસાન થયું તેનું ખેડૂતોને વળતર જ નહીં મળે? ખારા પાણી ખેતરમાં ઘૂસ્યા ત્યાં સુધી જે જવાબદાર લોકો છે તે ઊંઘતા કેમ રહ્યા? અનેક સવાલ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે. જૂનાગઢનું આ સમગ્ર ઘટના છે કે જેમાં જિંગા ફાર્મના બાજુમાં જ ખેડૂતોના જે ખેતરો આવેલા હતા, સાંસદ અને એમએલએના આ જિંગા ફાર્મ છે જે ખારા પાણીમાં જિંગાની ખેતી થઈ રહી હતી, તેની બાજુમાં ખેડૂતોનો જે ખેતરો છે જેમાં તેમણે પાક વાવેલો હતો તેને ખારા પાણીના કારણે નુકસાન થયું છે. લાખો રૂપિયાનો પાક તેમનો નિષ્ફળ ગયો છે ત્યારે ખેડૂતો હવે વળતર માગી રહ્યા છે. સવાલ એ છે કે શા માટે અનેક વખત ખેડૂતોએ રજૂઆત કરી છતાં પણ કોઈ પણ પ્રકારના પગલાં ન લીધા? વ્યવહારુ ધોરણે પણ આનો ઉકેલ આવી શકતો હતો, અનેક રસ્તાઓ નીકળી શકતા હતા ખારા પાણીને અટકાવવા માટે, પરંતુ કોઈ પણ પ્રકારના પગલાં શા માટે લેવામાં ન આવ્યા? શું કારણ માત્ર એ હતું કે આ એક સાંસદ અને એક એમએલએ નું ફાર્મ હતું? ભીખાભાઈ નંદાણીયા ખેડૂત તમારી સાથે જોડાયા છે. જી ભીખાભાઈ, શું કહેવું છે આપને? આમાં રાજકીય વોટને લીધે એમપી નું અને એમએલએ નું ફાર્મ હોવાથી કોઈ તંત્ર ધ્યાન દેતું નથી. જે લોકોને ચૂંટીને અમે મોકલા છે એ જ લોકો અત્યારે અમને નુકસાની કરે છે. અત્યારે 700 થી 800 વીઘા જગ્યા જેમાં સંપૂર્ણ નાશ થયો છે અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ખેડૂતો અત્યારે આત્મવિલોપન કરવાની તૈયારી કરી રહ્યા છે, છતાં પણ તંત્ર હજી કોઈ ધ્યાન નથી દેતું. બસ મામલતદાર આવીને એવું કહી ગયા છે કે હું તપાસ કરીશ, પણ કોઈ જાતની આ લોકો પાસે મંજૂરી નથી કે નથી કઈ પુરાવા, છતાં પણ હજી એમાં કઈ નથી થતું. મેડમ બિલકુલ, ભીખાભાઈ તમે રજૂઆત આના પહેલા કરી છે ત્યાં સ્થાનિક લેવલે, ઉપરના લેવલે, અને બીજું કે કોઈ વ્યવહારો પણ આનો હલ નીકળી શકે, પાડો બાંધો આવતો હોય એવી કોઈ પ્રયાસ નથી થયો? મામલતદાર કલેક્ટર થી માંડીને બધા તંત્રને ખાણ બધાને કીધું હતું, પણ કોઈએ કઈ ધ્યાન નથી દીધું, કોઈએ સ્થળ નિરીક્ષણ પણ નથી કરેલું હજી. બિલકુલ, આભાર અમારી સાથે વાતચીત કરવા માટે. એ લોકો પાસે પાણી કાઢવાની બીજી જગ્યા જ નથી, ખેતર સિવાય બીજી કઈ જગ્યા જ નથી, એટલા માટે થઈને પાણી ચાય કરીને જ કાઢેલું છે ને એને લીધે બધાને નુકસાન થયેલું છે. જી, અન્ય ખેડૂત રામભાઈ ત્યાંથી જોડાયા છે. રામભાઈ શું કહેવું છે આપનું? બસ એક ભીખુભાઈ જો કહેવાનું છે ને, 1000 થી 1500 વીઘા જમીન એવી અને ખેડૂત ની બધાને આ ફાર્મ ને હિસાબે નુકસાન થાય છે. આરો પાણી અંદર ખેતર માં કાઢેલું, માહોલ બધાય નિષ્ફળ ગયા. બિલકુલ, અંદાજે કેટલું નુકસાન તમને લોકોને થયું છે ખેડૂતોને? 1500 વીઘા ના આસપાસ જમીન આવેલી છે. 1500 વીઘા જમીન, બરાબર. આના પહેલા તમે ક્યારે રજૂઆત? ગામ લોકોએ કરી હતી રજૂઆત, મામલતદાર કલેક્ટર બધાને કરી હતી. તો કોઈ રજૂઆત બાદ કોઈ પગલાં જ નથી લેવાયા કે પછી અધિકારીઓ માત્ર જોઈને જતા રહ્યા પરંતુ આગળ કોઈ કાર્યવાહી ન થઈ એવું થયું છે? આગળ કોઈ કાર્ય, હેલો, જી અવાજ કપાઈ ચુક્યો છે. તો રામભાઈ અને ભીખાભાઈ બે ખેડૂત ત્યાંથી અમારી સાથે જોડાયા હતા, તેમનું પણ એ જ કહેવું છે કે અંદાજે 1500 વીઘા જમીન જે તેમને નુકસાન થયું છે, લાખો રૂપિયાનું ખેડૂતોના પાકને નુકસાન થઈ ગયું છે, હવે આટલું મોટું નુકસાનની ભરપાઈ કોણ કરશે તેવું પણ કહેવું છે. અને ખેડૂતો આત્મવિલોપનની પણ તૈયારી કરી રહ્યા છે, કારણ કે એક મહેનત કરીને ખેડૂતો જે પાક ઉગાવ્યો છે, જે જમીનને તેમણે ઉત્પાદન માટે જે જમીનમાં પાક વાવ્યો છે તે તમામ પાક નિષ્ફળ ગયો છે, માટે હવે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. અનેક વખત જ્યારે રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી, તળાવ જે જિંગા ફાર્મનું છે ત્યાંથી પાણી ખેતરોમાં ઘૂસી ગયા છે. સવાલ એ છે કે પહેલાથી જ વ્યવસ્થાપનના કોઈ પગલાં શા માટે ન કરવામાં આવ્યા? જો શાસકનું ફાર્મ હતું, એમએલએ નું ફાર્મ હતું, એમપી નું ફાર્મ હતું, તો તેમણે અન્ય કોઈ વ્યવહાર ઉકેલ પણ કાઢી શકતા હતા જેથી ખેડૂતોને પણ નુકસાન ન થાય, પરંતુ કોઈ પણ પ્રકારની ખેડૂતોની રજૂઆત છે તેને ધ્યાનમાં હજુ સુધી શા માટે લેવામાં ન આવી?
હવે જ્યારે આ પામનો પાળો તૂટ્યો છે, ખેડૂતોની જમીનમાં પાણી ઘૂસી ગયા છે, ત્યારે હવે જે તળાવ ફાટવાથી જે નુકસાન ખેડૂતોને થયું છે, ખેડૂતોની મહેનત જે છે, ખેડૂતે આકરી મહેનત કરી છે, પોતાનો પરસેવો પાડીને જે પાક ઉગાવ્યો છે, જે નિષ્ફળ ગયો છે, હવે ખેડૂતો માટે આ ભરપાઈ કોણ કરશે તેનો પણ સવાલ છે કે શું તંત્ર અત્યાર સુધી તો રાજકીય વગના કારણે કે પછી જે કોઈ પણ કારણ હોય ખેડૂતોની વાહરે તંત્ર નથી આવ્યું, પરંતુ હવે જ્યારે ખેડૂતોને આટલું મોટું નુકસાન થયું છે તો સરકાર ખેડૂત સામે જોશે કે કેમ? તળાવ ફાટવાને લઈ અને આજે નુકસાન થયું છે ખેડૂતોને, સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા જેમનું આ ફાર્મ હતું અને તેમની સાથે સાંસદનું પણ આ ફાર્મ હતું, તેમનું આ ફાર્મના કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે, તેમણે તળાવ બાંધેલું હતું જેમાં તેઓ ઝીંગાનો ઉછેર કરતા અને ખારા પાણીમાં આ ઝીંગાનો ઉછેર કરવામાં આવે છે અને તેની આસપાસમાં જે તળાવનો પાળો બાંધેલો હતો તે વરસાદના કારણે ધોવાઈ ગયો અને સમગ્ર જે ખારું પાણી છે તે ખેડૂતોના ખેતરોમાં ઘૂસી ગયું, જેના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું, ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને જે 1500 વીઘા જમીનમાં જે નુકસાન થયું છે, ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે, પોતાની મહેનત કરી અને આકરી મહેનત બાદ જેઓએ જ્યારે પોતાનો પાક ઉગાવ્યો છે ત્યારે હવે પાક નુકસાન થતા ખેડૂતો નિરાશ થઈ ગયા છે અને વળતર માંગી રહ્યા છે અને જો વળતર ન મળે તો આત્મવિલોપનની ચીમકી પણ ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે, ત્યારે હવે તંત્ર શું કરશે તે જોવું રહ્યું, કારણ કે અત્યાર સુધી ખેડૂતોએ અનેક વાર રજૂઆત કરી છે છતાં ક્યારેય પણ તેમની રજૂઆતોને સાંભળવામાં નથી આવી, ખેડૂતોની રજૂઆતને નજરઅંદાજ કરવામાં આવી છે, જો રાજકીય અગ્રણીઓના ફાર્મ હતા તો અન્ય રસ્તાઓ પર નીકળી શકતા હતા, ખેડૂતોને પણ નુકસાન ન થાય તે પ્રકારના રસ્તાઓ, વ્યવહારુ રસ્તાઓ પણ નીકળી શકતા હતા, પરંતુ કોઈ પણ પ્રકારના પગલાઓ અહીંયા લેવામાં નથી આવ્યા. એક ધારાસભ્ય અને એક સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય વિમલ ચુડાસમાનું આ ફાર્મ હતું જેના કારણે હવે ખેડૂતો આ નુકસાન ભોગવી રહ્યા છે. ગરીબ ખેડૂતોનો પાક ખારા પાણીમાં ભળી ચૂક્યો છે અને જે પણ જવાબદારો છે તે હજુ સુધી કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અને જે સ્થાનિક અમારી સાથે ખેડૂતો જોડાયા હતા તેમનું કહેવું છે કે કોઈ પણ પ્રકારનું જમીન નિરીક્ષણ પણ કરવામાં આવ્યું નથી અને મંજૂરી વગર, પરમિશન વગર આ ફાર્મ ચાલી રહ્યું છે, છતાં પણ તેમના વિરુદ્ધ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. આપ જોઈ રહ્યા છો પાળો તૂટતા જે પ્રમાણે પાણી, ખારા પાણી છે તે ફરી વળ્યા છે, ખેડૂતોના પાક છે તે નિષ્ફળ જઈ ચૂક્યા છે ખારા પાણીના લીધે, પાળો તૂટ્યો છે તળાવનું અને પાણી બહાર આવી ગયા છે. રાજકીય જે મોટા માથાઓ કહી શકાય તેમના આ ફાર્મ હતા અને જેના કારણે ખેડૂતો હવે નુકસાનનું ભરપાઈ કરી રહ્યા છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા નકારનું આ ફાર્મ હતું જેના કારણે ખેડૂતો હવે નુકસાન વેઠી રહ્યા છે. આપને જણાવી દઈએ ફરી એક વખત સમગ્ર ઘટના, જૂનાગઢની આ ઘટના છે કે જ્યાં ધારાસભ્ય અને સાંસદ સભ્યનું ઝીંગાનું ફાર્મ હતું જેને સુરક્ષાને લઈ અનેક વખત રજૂઆત કરવા છતાં ખેડૂતોની કોઈ રજૂઆત ધ્યાને લેવામાં ન આવી અને ખારા પાણી ખેડૂતોના ખેતરમાં ઘૂસ્યા છે અને ખેડૂતોને નુકસાન થયું છે. તો સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા કે જેઓનું આ ફાર્મ હતું તેમની સાથે વીટીવી ટેલિફોનિક વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે પણ હાથ અદ્ધર કરી દીધા છે. તેમણે પણ એવું કહ્યું છે કે મને આ બાબતે કોઈ પણ પ્રકારની જાણ જ નથી. પાછળ અહીંયા આપ જોઈ શકો છો જે સાંસદ રાજેશ ચુડાસમાનું ફાર્મ હતું તેની સાથે પણ